सुप्रभात विद्यार्थी मित्रों, आपणे पाठ त्रण आपणा मित्र पशु नी समझूती मेळवी हती। आजे आपणे पाठ्यपुस्तकनी स्वाध्याय विषे समझीशुं। अहीं आप्युं छे विरोधी शब्द लखो। आपणे विरोधी शब्द लखवाना छे। पातळी, जाड़ी, लांबा, टूका, मांदा, साजा। मांदा एटले विद्यार्थी मित्रों बीमार, साजा एटले स्वस्थ। तो मांदा एनो विरोधी शब्द छे साजा। शक्ति, अशक्ति। पालतू, जंगली, मित्र, दुश्मन। चोखी, गंदी, मांसाहारी, शाकाहारी। आ विरोधी शब्दथी तमे परिचित ज छो, पण तमारे तमारी नोटबुकनी अंदर पण आ विरोधी शब्दनुं वाँचन करीने तेनुं लेखन कार्य करवानुं छे। एक्सरसाइज 3, जाति ओळखो। विद्यार्थी मित्रों, जाति जे आपणे हिंदीमां पण भण्या छे, जाति 3 जातनी, स्त्रीलिंग, पुल्लिंग अने नपुंसकलिंग, एना विषे तमे जाणो छो बराबर। तो અહીં આપણે ગુજરાતીમાં પણ એ જ રીતે જાતિ ઓળખીને લખવાનું છે। અહીં આપણે જોઈએ તો ગાય, ગાય કેવી, જે શબ્દને કેવી પૂછીએ આપણે, કેવી એની સાથે જ્યારે અનુરૂપ હોય ત્યારે એ સ્ત્રીલિંગ છે। કેવો એવું પૂછીએ અને એની સાથે એની કેવો શબ્દ લાગતો હોય તો એ પુલ્લિંગ છે, અને કેવું પૂછીએ ત્યારે એ નપુંસકલિંગ કહેવાય છે। અહીં ગાય તો આપણે કહી શકીએ ગાય કેવી, તો એટલા માટે ગાય સ્ત્રીલિંગ છે। બળદ, ઓક્સ, એ છે પુલ્લિંગ। સિંહ કેવો, તો પુલ્લિંગ। જ્યારે સિંહણ આપ્યું હોય તો આપણે ત્યાં લખવું પડે એ સ્ત્રીલિંગ છે, નારી જાતિ છે તેથી। હાથણ, હાથી, એનું જેન્ડર આપણે ચેન્જ કરીએ તો એ હાથણ કહેવાય, તો હાથણ સ્ત્રીલિંગ। ખાતર, ખાતર એટલે મેન્યુર, જે ખેતરની અંદર નાખવામાં આવે પાકને વધારે સારો પકવવા માટે આપણે ખાતર નાખીએ છીએ, તો ખાતર કેવું, કેવું, અહીં કેવું લાગે છે માટે નપુંસકલિંગ છે। ભેંસ સ્ત્રીલિંગ। દાડ, દાડ બોલાર્તી, આપણે ભણ્યા હતા પશુઓને ચાવવા માટે દાડ હોય છે, તો દાડ કેવી, તો એ સ્ત્રીલિંગ છે। અને ઘર, મારું ઘર નાનું છે, ઘર કેવું છે, કેવું, ઘરની પાછળ કેવું લગાવી શકાય માટે તે નપુંસકલિંગ કહેવાશે। આમ જાતિ 3 પ્રકારની ગુજરાતીમાં વિદ્યાર્થી મિત્રો, નર જાતિ, નારી જાતિ, નાન્યતર તમે એને સ્ત્રીલિંગ, પુલ્લિંગ અને નપુંસકલિંગ તરીકે પણ ઓળખી શકો। એક્સરસાઇઝ 4, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો। ખાલી જગ્યાના જવાબ તમને આ કૌંસની અંદર આપી દીધા છે, યોગ્ય શબ્દ, યોગ્ય જવાબ પસંદ કરીને તમારે ખાલી જગ્યા પૂરવાની છે। પહેલો આપણે જોઈએ, પહેલી ખાલી જગ્યા, કૂતરો અને બિલાડી ડેશ પ્રાણી છે, તો એ પાલતુ પ્રાણી છે। કૂતરો અને બિલાડી આપણે પાઠની અંદર જોયું કે તેને આપણે પાડી શકીએ છીએ એટલે પાલતુ પ્રાણી છે। હાથી પર રાજા સવારી કરે છે, હાથી સવારી માટે ઉપયોગી છે। ઘેટું આપણને ડેશ આપે છે, ઘેટું એટલે શીપ, એ આપણને વૂલ એટલે કે ઊન આપે છે। બળદ અને પાડો ખેતરમાં કામ કરે છે, બળદ પાડો ખેતર ખેડવાના કામમાં ઉપયોગી થાય છે, ખેતર એટલે ફાર્મમાં એ લોકો કામ કરે છે। ગાય, ભેંસ, બકરી દૂધ આપે છે। પશુઓના છાણથી, પશુઓના ડગ છાણથી ખાતર બને છે એટલે કે મેન્યુર બને છે, જે ખેતરની અંદર પાક માટે, સારો પાક મેળવવા માટે ખાતર આપણે નાખવું પડે છે, જેને મેન્યુર કહેવાય છે, તો પશુઓના છાણમાંથી ખાતર બને છે। ગધેડા અને ઘોડાનો ઉપયોગ સામાન લઈ જવામાં થાય છે, ગધેડો ભાર ઉંચકે છે, ઘોડાની ઉપર પણ સામાન લાદવામાં આવે છે, અને એક જગ્યાએથી બીજી જગ્યાને સામાન લઈ જવા માટે ગધેડા અને ઘોડાનો ઉપયોગ કરીએ છીએ। એક્સરસાઇઝ 5, વર્ણવિચ્છેદ। વર્ણવિચ્છેદ આપણે શીખ્યા છે, હવે બીજી માત્રાઓ માટે આજે આપણે કી, દીર્ઘઈ કીની માત્રા સમજીશું। તો કીડી અહીં લખ્યું છે, તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે બંને મોટી ઈની માત્રા છે,
बराबर दीर्घ ई छे तो क अर्धो प्लस मोटी ई की बराबर तो आ जोड़ाईने की बन्यु छे एवी ज रीते हवे डी ने अलग करीशुं तो ड अर्धो ड प्लस ई एवी रीते विद्यार्थी मित्रों अहीं अलग अलग शब्द आप्या छे जेने आ रीते तेनो वर्ण विच्छेद थयेलो छे दाखला तरीके सीसम तो सी छे तो पहला आपणे सन सी ने अलग करीशुं स अर्धो प्लस मोटो ई प्लस स बोलवाथी पाछळ अ संभळाय छे तो स प्लस अ म म बोलवाथी पाछळ अ संभळाय छे એનો મતલબ મ અડધો અને અ એની સાથે જોડાઈને આખો શબ્દ એ રીતે બન્યો છે શીશમ એવી રીતે બીજા શબ્દ આપણે જોઈએ હીર બરણી નીરવ નીતિ નીતિની અંદર તમે જોઈ શકો છો કે અહીં તને નાના ઈની માત્રા છે તો અહીં આપણે નાનો ઈ કાઢીશું ની તો પહેલાં ન પ્લસ મોટો ઈ પ્લસ ત અડધો અને અહીં નાના ઈની માત્રા છે તેથી આપણે અહીં નાનો ઈ કરીશું આમ વર્ણ વિચ્છેદ વિદ્યાર્થી મિત્રો તમારે પણ તમારા પાઠ્યપુસ્તકની અંદર આ સ્વાધ્યાયને પૂર્ણ કરવાનું છે બરાબર પ્રશ્નના ઉત્તર માટે આપણે નેક્સ્ટ પીરિયડમાં ફરીથી મળીશું ત્યાં સુધી આવજો વિદ્યાર્થી મિત્રો